गुड मॉर्निंग फ्रेंड्स, गुड मॉर्निंग स्टूडेंट्स। टी करमाड सार्वजनिक हाई स्कूल करमाड अने डायट सौजन्य थी आज आपणे मैथ्स नो बीजो क्लास लईशुं। गया वखते आपणे पायथागोरस ना नियम नी चर्चा करी हती, फरी एक वखत खाली बोली जाऊं के पायथागोरस शुं कहे छे। विद्यार्थी मित्रों, पायथागोरस नो नियम एवं कहे छे के काटकोण त्रिकोण में આજે સ્વાધ્યાય 1.2 માં નીચેના વિધાન સત્ય છે કે અસત્ય એક કારણ સાથે જણાવવાના છે। વિદ્યાર્થી મિત્રો, પહેલું જોઈએ આપણે નીચેના વિધાન સત્ય છે કે અસત્ય એ કારણ આપી સમજાવો। નંબર એક, દરેક અસમની સંખ્યા એક વાસ્તવિક સંખ્યા છે? જવાબ આવશે હા, સત્ય છે, કારણ કે અસમની સંખ્યા એ વાસ્તવિક સંખ્યામાં જ આવે। વાસ્તવિક સંખ્યાને આર ગણ તરીકે આપણે સ્વીકારી લીધેલો છે, જે સૌથી મોટો ગણ છે। આર એટલે રિયલ નંબર, વાસ્તવિક સંખ્યાઓ આ ગણમાં બધું જ આવે। સમય સંખ્યા, અસમય સંખ્યા, શૂન્ય, ઋણ પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ઋણ ધન પૂર્ણાંક, એટલે કારણમાં એમ આવે કે અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યામાં જ આવે, એટલે આ વિધાન સાચું। નંબર બે, સંખ્યા પરનો દરેક બિંદુ કોઈ એક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનો જ હોય। ફરી વખત, સંખ્યા રેખા પરનો દરેક બિંદુ કોઈ એક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનો જ હોય। શું જવાબ આવે કે ભાઈ ના, એવું ન હોય કે દરેક સંખ્યા વર્ગમૂળ m સ્વરૂપની જ હોય, આ અસત્ય છે। કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ ન પણ મળે। દાખલા તરીકે વર્ગમૂળ 2 ની કિંમત 1.41 છે લગભગ, પણ એ પ્રાકૃતિક સંખ્યા નથી। પ્રાકૃતિક સંખ્યામાં શું આવે? એક પ્રાકૃતિક સંખ્યામાં 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, વર્ગમૂળ 2 એ પ્રાકૃતિક સંખ્યા નથી। એટલે આનો અર્થ એ કે દરેક પ્રાકૃતિક સંખ્યા નું વર્ગમૂળ વર્ગમૂળ m સ્વરૂપનો હોય એ અસત્ય છે। અચ્છા, ત્રીજું, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમની સંખ્યા છે? જવાબ, અસત્ય છે, કારણ કે r એ સૌથી મોટો ગણ અને અસમય સંખ્યા એ નાનો ગણ કહેવાય, માટે મોટામાંથી નાનું ન થવાય। ઘણી વખત જો આ વાક્યનો વિચાર કરી કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમની સંખ્યા હોય, વાસ્તવિક સંખ્યા એટલે 5 એ વાસ્તવિક સંખ્યા છે, પણ 5 એ અસમની સંખ્યા નથી,
पांच की सामने संख्या है એટલે આ વિધાન અસત્ય છે। દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમી સંખ્યા જવાબ એટલે ના, કારણ કે આપણી પાસે એવી પણ સંખ્યા છે। દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું, ચાર, ચાર નું વર્ગમૂળ બે આવે અને બે તો સમી સંખ્યા છે, એટલે એનો અર્થ એ કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમી સંખ્યા ના હોય। પછી નું આપણે જોઈએ બીજું ઉદાહરણ તમને આપું, વર્ગમૂળ પાંચ નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો। ગયા વખતે આપણે જે ક્લાસમાં જોયું કે સંખ્યા રેખા પર વર્ગમૂળ બે, વર્ગમૂળ ત્રણ, વર્ગમૂળ ચાર, વર્ગમૂળ પાંચ કઈ રીતે, તો આજે તમે જોઈ લો કે આકૃતિમાં જો ઓ એ બી જેમાં ખૂણો છે, કાટખૂણો છે, એ પાયથાગોરસના નિયમ મુજબ જો જોવા જઈએ ઓ બી નો વર્ગ બરાબર, કેમ ઓ બી નો વર્ગ લેવાનો પહેલા, એટલે કાટખૂણા એ ની સામેની બાજુ ઓ બી છે અને ઓ બી એ કર્ણ છે, અને કાટકોણમાં એક સરળ અને સીધી ભાષામાં જો હું કહું તો કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ એ કર્ણ છે, તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય, એટલે કે ઓબી નો વર્ગ બરાબર ઓએ નો વર્ગ વત્તા એબી નો વર્ગ એવું થાય। આ આકૃતિ ધ્યાનથી જુઓ, હું વધુ તમને નથી કહેતો કારણ કે આની ચર્ચા આપણે ગયા વખતે કરી લીધી છે। આજે હું તમને છેલ્લો ત્રિકોણ, મોટો ત્રિકોણ ઓ એચ જી ની વાત કરું, જેમાં ખૂણો જી કાટખૂણો છે એમ કહો તો ઓ એચ એક કર્ણ બને, તો પાયથાગોરસના નિયમ મુજબ એવું થાય ઓ એચ નો વર્ગ બરાબર ઓ જી નો વર્ગ વત્તા જી એચ નો વર્ગ। અહીંયા નીચે જો વિદ્યાર્થી મિત્રો લખવામાં સફાઈ રાખો, હંમેશા હું જયારે મારા બાળકોને ભણાવું છું તો હંમેશા એવું લખું કે બરાબર ની નીચે બરાબર વ્યવસ્થિત લાગે। અહીંયા પણ તમે જો બરાબર ની નીચે બરાબર ઓજી ની કિંમત છે વર્ગમૂળ ચાર નો વર્ગ વત્તા જીએચ ની કિંમત છે એક યુનિટ, નીચે જુઓ બરાબર વર્ગમૂળ ચાર નો વર્ગ ચાર થાય વત્તા એક ઓએચ નો વર્ગ બરાબર પાંચ, આપણે તો ઓએચ નો વર્ગ શોધ્યો છે, આપણે તો ઓએચ ની કિંમત શોધવાની છે, તો ઓએચ બરાબર વર્ગમૂળ પાંચ જે સંખ્યા રેખા પર ઉતરતા ઓઆઈ બને, જેની લંબાઈ વર્ગમૂળ પાંચ જેટલી છે। વિદ્યાર્થી મિત્રો તમને વર્ગમૂળ પાંચ કઈ રીતે બતાવી શકાય, અચ્છા એક બીજું ઉદાહરણ તમને બતાવું, વર્ગમૂળ કુંતલ જેમાં આકૃતિ જો જો આવી આકૃતિ તમે દોરતા જાઓ દોરતા જાઓ, એક સરસ નદી કિનારે જે આપણને કોળી મળે છે અથવા એને શંખ જેવું કહે છે એના જેવી આકૃતિ બને, સરસ મેં આકૃતિ દોરી પણ છે એ તમને હું બતાવીશ। પહેલા જો એક સૌ પ્રથમ એક એકમ લંબાઈ ના રેખાખંડ રચો, અહીંયા જો બતાવેલું છે નીચે શરૂ કરીએ આપણે ઓ એ અને એ બી એકબીજાને લંબ છે, લંબ એટલે 90 અંશ અને એમની લંબાઈ એક એક એકમ રાખેલી છે, ઓ બી બરાબર વર્ગમૂળ બે થશે, ત્રિકોણ ઓ એ બી માં ઓ બી બરાબર વર્ગમૂળ બે થશે, જેનો જે કઈ રીતે વર્ગમૂળ બે આવે છે આગળ લેક્ચરમાં આપણે શીખી ગયા છે। આમ જો દોરતા જઈએ એકમ લંબાઈનો રેખાખંડ બીસી દોરો, પછી ઓસી રેખાખંડ ને જોડો, ઓસી બરાબર વર્ગમૂળ ત્રણ મળશે, ત્યારબાદ ઓસી રેખાખંડ ને લંબ એકમ લંબાઈનો રેખાખંડ સીડી દોરો, પછી પાછા ઓડી ને જોડો, જો આકૃતિમાં ઓડી જોડો,
ओडी बराबर वर्गमूल चार मळशे। ત્યારબાદ ઓડી ને લંબ રચો, એકમ લંબાઈનો રેખાખંડ દોરો જે ડીઈ થશે, ડીઈ ને દોરો, પછી ઓઈ જોડો, આમ ઓઈ બરાબર વર્ગમૂળ પાંચ થશે। હવે તમે રમૂજ ખાતર ઓઈ ને લંબ દોરો, જેને કોઈ એફ નામ આપી દો, પછી પાછા ઓ એફ દોરો, આમ કરતા જાઓ, એક સરસ આકૃતિ તૈયાર થઈ જશે। જે જુઓ વિદ્યાર્થી મિત્રો, એવી સરસ આકૃતિ લાગે છે। આ આકૃતિમાં વર્ગમૂળ 17 સુધી લીધું છે, હજુ પણ આગળ જઈ શકાય। તો વિદ્યાર્થી મિત્રો, કેવું સરસ લાગ્યું એમ તમને? થેન્ક્સ।